बनासकांठा जिल्लाना काकरेतना खारिया गामनी सहकारी दूध मंडळी ने दूध उत्पादकोए मार्या ताळा। खारिया गाममां आवेली दूध उत्पादक सहकारी मंडळी खारिया द्वारा दूध उत्पादकोने बनास डेरीना भाव वधारानुं चुकवणुं ओछुं चुकवणुं आपता ग्राहकोमां रोष भभूकी उठ्यो हतो। ज्यां बनास डेरीना चेरमेन शंकर चौधरीए 27% दूध वधारो अंगे जाहेरात कराई हती। आ तरफ खारिया डेरीमां दूध वधारा अंगे मोटी संख्यामां लोको दूध मंडळी पर एकठा थईने रजूआत करी हती। જ્યાં સુધી 27% લેખે દૂધ વધારો ન ચૂકવવામાં આવે ત્યાં સુધી ડેરીને તાળાબંધી રાખવામાં માંગ કરી છે। કાંકરેજ તાલુકાના ખારિયાની દૂધ ડેરીમાં એક પક્ષે વહીવટ કરવામાં આવતો હોવાની સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું। ખારિયા ડેરીના ચેરમેન અને મંત્રી દ્વારા ગ્રાહકોની કોઈ વાત સાંભળતા ન હોવાની બુમરાળ ઉઠી છે, ત્યારે ડેરીમાં મંત્રી બદલવા માટે ગ્રાહકોની માંગ બુલંદ બની છે। ગામમાં દૂધ ઉત્પાદક કાંકરેજ તાલુકા મામલતદાર કચેરી આવેદનપત્ર આપીને યોગ્ય રીતે દૂધ વધારો ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી, જેમાં કાંકરેજ નાયબ મામલતદાર ભાટિયાને આવેદનપત્ર આપી વધારો આપવા માંગ કરી છે। ઠાકોતા તેમનો મને ફોન આવ્યો કે આપણે વધારો મળ્યો નથી, વધારે ઉપર આપતા છે મંત્રી સાહેબ, એના માટે અમે લોકો ગ્રાહકો સાથે ભેડા મળી અને અમને વધારો આપે એના માટે અમે મિટિંગ કરેલી, તેમને વધારો બહુ આપે અને સરકાર આપે છે તે છતાં આપતા નથી, અમને વધારો પૂરો આપે એના માટે કોશિશ કરો તો વધુ સારું કહેવાય, એટલું જ કહીને હું લઉં છું। તારીખ 29/9/2023 અને શુક્રવાર સવારે બધા ડેરીની અંદર જે ગ્રાહકો મળ્યા છીએ, ગ્રાહકોને સંતોષ ના મળતા બધા ગ્રાહકો ભેગા મળીને ડેરીની અંદર તાળાબંધી કરવામાં આવી છે, બરાબર। ગ્રાહકને પૂરેપૂરું વળતર નહીં મળે ત્યાં સુધી તાળા બંધા રહેશે। અમારે ગામમાં આજે બધા ભેગા થયા હતા, દૂધનો વધારો ઓછો આવ્યો, જે 26% આપવાની જગ્યાએ 20% જ આપવામાં આવ્યો છે, એના બદલે ગામજણો બધા ભેગા થયા હતા અને મંત્રીને ડેરીના ગામના બોલાયા હતા, તો ગામના મંત્રીએ એવું કીધું કે તમારે જ્યાં દૂધ ભરાવે ભરાવો, મને કંઈ તમે કહેશો નહીં, એવું કરીને એમને અરજી આપવાની અમે પત્ર આપવા આવેદનપત્ર આપતા, તો આવેદનપત્ર એ અસ્વીકાર કર્યો અને એ જતા રહ્યા ત્યાંથી। ત્યાંથી પછી અમે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા અને અમને ન્યાય મળે એવી અમને આશા છે અને અમને અમારો પૂરતો વધારો મળે, અને અમારા ઉપર અમુક જણાના ફોને પણ આવ્યા છે કે જો તમે આવેદનપત્ર પાછું લઈ લો ને કે તમારા ઉપર કેસ કરવામાં આવશે, આવા પણ ફોન આવી રહ્યા છે, એટલા માટે અમને ન્યાય મળે અને વધારો પૂરતો મળે।